વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોલક ગામે રહેતા માછીમારી કરતા એક યુવાનને પોતાના ઘરના ટેરેસ ઉપર પોતાની મનગમતી ગાર્ડનિંગની કળા વિકસાવી ચીનના કેટલાક બુદ્ધ ધર્મના સાધુઓ જ્યારે જાપાનમાં 19મી સદીમાં ગયા ત્યારે કેટલીક ગાર્ડનિંગની કલાઓ પણ જોડે જાપાન સુધી લેતા ગયા હતા તેમાં પણ બોન્સાઈ બાદમાં વિકસતી ગઈ હતી ચીની શબ્દ બોન્સાઈને જાપાનમાં પેનેજાઇ તરીકે ઓળખાય છે અને બોન એટલે નાનકડું પાત્ર અને તેમાં ઉછરેલું વૃક્ષ જેના પણ નાના આકાર નાના ફરોના હોય તેને બોન્સાઈ તરીકે ઓળખવામાં આવે છે જેને ઉછેરવા માટે એક વિશેષ કાળજી રાખવી પડે છે હાલમાં મોટા ઘર ફાર્મ હાઉસ હોટલોમાં તેને ખૂબ માંગ છે ત્યારે પારડી તાલુકાના દરિયા કિનારે આવેલ ક્લોક ગામના મૂળ માછીમાર યુવક ભાવેશ નાગિનભાઈ ટંડેલ અને તેમના ધર્મપત્ની જેઓ કોલકમાં મોટી મંડી ફરિયામાં રહે છે તેઓએ પોતાના ગાર્ડનિંગ કલાની વિકસાવી છે તેમના ઘર આંગણે જમીન નથી છતાં પોતાના ટેરેસ ઉપર તેમણે એક ગાર્ડન ઊભું કર્યું છે હાલમાં તેમની પાસે 300 જેટલા બોન્સાઈના છોડ છે મહત્વનું છે કે એક બોન્સાઈનો છોડ તૈયાર કરતા 4-5 વર્ષ જેટલો સમય લાગે છે તેમજ તેની કિંમત પણ ખૂબ ઊંચી છે જે 10,000થી લઈને 70-80,000 રૂપિયાની કિંમતે વેચાણ થતું હોય છે હાલમાં તેમની પાસે ફાઇક્સ જેડ બોગનવેલ ઓડેનિયમ નિકોલિયા જેવા અનેક આકર્ષક બોન્સાઈ છે જમરૂખ લીંબુ વડ દાડમ પણ તેઓએ તૈયાર કર્યા છે અને તેમના આ કાર્યક્રમમાં તેમની ધર્મપત્ની પણ મદદરૂપ થઈ રહ્યા છે જેની પાછળનું કારણ છે કે તેમની પાસે બોટનીની ડિગ્રી છે જોકે એક માછીમાર યુવક ધગસ અને ખંતપૂર્વક પોતાના ટેરેસ ઉપર બોન્સાઈ જેવી જાપાની ગાર્ડનિંગ કલાને આકાર આપી રહી તેના પોતાની કલાને વિકસાવીને આવક રળી રહ્યો છે ત્યારે આ સમગ્ર બાબત ગાર્ડનિંગ કરતા અન્ય યુવાનો માટે પણ એક અનોખો દાખલો અને ઉદાહરણ બની શકે તેમ છે કારણ કે દરિયા કિનારાના આબોહવા અને તેમાં પણ ગાર્ડનિંગ કરવું તે ખૂબ મહેનત માગી લે છે મહત્વનું છે કે બોન્સાઈ જેવા વૃક્ષને ઉગાડવા માટે ખૂબ જ ધીરજ અને કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ આપણા જે નોર્મલ ગાર્ડનમાં હોય છે એ જ બધા છોડ છે જેમ કે આપણે વડલાની જાત છે પીપળાની જાત છે એને ફાઇકસ કહે છે એક આફ્રિકન જાત છે ઝેડ છે અડેનિયમ છે અને આપણા જે અહીંયા પ્રદેશમાં થાય છે એવા નોર્મલ ફ્રૂટના ઝાડ જેવા કે જમરૂખ છે સંતરા પણ છે મારી પાસે દાડમ છે કમળક છે એપલ બોર છે એવા કોઈ પણ આપણા જે આજુબાજુમાં થતા હોય એવા નોર્મલ ઝાડ છે જેને આપણે એક કુંડામાં ઉતારીએ છીએ અને એને આપણે જાપાનીઝ ટેકનિક એટલે કે બોન્સાઈ ટેકનિક કહીએ છીએ એકચ્યુઅલી આજે આપણે જોવા જઈએ તો એક જમાનો હતો આજથી 20-25 વર્ષ પહેલાં કે જ્યારે બધાની ઘરે આપણી પાસે બહુ મોટી જગ્યા હતી અને દરેકની ઘરે ઘણા બધા ઝાડ જેવા કે વડલો હોય પીપળો હોય લીમડો હોય અને દરેક પ્રકારના ફળોના ઝાડ હતા પણ આજે પરિસ્થિતિ એવી છે કે આજે આપણી પાસે એવી જગ્યા નથી એમ બધાની પાસે ઘર છે પણ આવા ગાર્ડન કરવા માટે કે આવા છોડ કે ઝાડ રોપવા માટે આપણી પાસે જગ્યા હોતી નથી એમ ત્યારે આપણી પાસે ગાર્ડનનો શોખ હોવા છતાં જ્યારે જગ્યાની હોય ત્યારે એવી બોન્સાઈ ટેકનિક જે જાપાનીઝ ટેકનિક છે એનાથી આપણે એ જ છોડ તો કે મોટા વૃક્ષો જેને નાનો આકાર આપીને નાની ટ્રેમાં આપણે બનાવી શકીએ છીએ એટલે કે જે આપણે પ્રકૃતિથી આજે દૂર થઈ છે આજની જનરેશન કે જેને ક્યાં કયા ફળો થાય છે અને કેવી રીતે થાય છે એ ખબર નથી એમ એટલે આજનું જનરેશન પણ આજે પ્રકૃતિથી જે દૂર થઈ રહ્યું છે એમ તે આ ટેકનિકથી તો કે એ નેચરની નજીક આવી શકે છે એટલે આ તો આપણે મારા ટેરેસ પર જ છે મારું એક નાનું ટેરેસ છે અને આ મારું 700 સ્ક્વેર ફીટની જે જગ્યા છે આ ટેરેસની એમાં મારી પાસે 300-350 આવા દરેક પ્રકારના પ્લાન છે કે જે આપણી આજુબાજુ થાય છે એ દરેક પ્રકારના પ્લાન છે લોકોને એ મેસેજ આપવા માંગીએ છીએ કે પ્રકૃતિની નજીક જવું એ એક સૌથી સારી વાત છે કારણ કે પ્રકૃતિ આપણને ઘણું બધું શીખવી જાય છે આટલા ભર તડકામાં પણ વૃક્ષો કે આવા ફૂલોના ઝાડ હોય એમ આટલા તડકામાં પણ એ આપણું આટલા બધા ફૂલો આપે છે આટલા બધા ફ્રૂટ આપે છે એટલે આપણે જ્યારે પણ જિંદગીમાં એવી પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે નેચર પાસે જવું ખૂબ જરૂરી છે અને નેચર પાસે આપણે જઈએ ત્યારે તો કે આપણને એમાંથી ઘણું બધું શીખવા મળી રહે છે એટલે આજે જ્યારે જગ્યાને હોય ત્યારે આ ટેકનિકથી તો કે આપણે આપણા એવી નાની જગ્યામાં પણ આવું ગાર્ડન ટેરેસ ગાર્ડન બનાવી શકીએ છીએ એટલે આમ તો મને ઇન્ટરેસ્ટ ઘણા વર્ષોથી હતો પણ પ્રોપર ગાઈડન્સ આપવાવાળું કોઈ હતું નહીં એમ કે ત્યારે યુટ્યુબ જેવી ચેનલો પણ નહીં હતી એમ એવા સમયમાં આપણા વલસાડમાં જે બોન્સાઈ માસ્ટર છે શ્રીમાન ઝીણાભાઈ પટેલ
એમણે તો કે વલસાડ બોન્સાઈ ક્લબ નામનું એક ક્લાસીસ ચાલુ કર્યા છે કે જ્યાંથી અમે પ્રોપર સરના નેજા હેઠળ પ્રોપર ગાઈડન્સ મેળવીને તો કે આટલું મોટું ક્રિએશન કરી શકીએ છીએ. એટલે અમારા વલસાડ બોન્સાઈ ક્લબમાં 40-50 મેમ્બરો છે. દર વર્ષે તો કે નવા ક્લાસ પણ ચાલુ થાય છે. એટલે જે જીણાભાઈ પટેલ છે, જે છેલ્લા 1985થી બોન્સાઈ ઉપર કામ કરે છે, એમણે સારી એક અવેરનેસ માટે આ વલસાડ બોન્સાઈ ક્લબ ચાલુ કર્યું છે. અમે છેલ્લા 10-11 વર્ષથી આ કરીએ છીએ. મારા હસબન્ડને આમાં બોન્સાઈ બનાવવામાં ઇન્ટરેસ્ટ છે અને મને પણ ઇન્ટરેસ્ટ છે, એટલે અમે બંને સાથે મળીને આવી રીતના અમારા ટેરેસ ઉપર બોન્સાઈ બનાવીએ છીએ. એ રીતના આપણી પાસે જો જમીન ન હોય, કોઈ જગ્યા ન હોય, તો આપણે આવી રીતના નાનકડા ટેરેસ ઉપર પણ આવી રીતના પ્લાન્ટ વાવી શકીએ છીએ અને એમાંથી કંઈક ઇન્કમ પણ મેળવી શકીએ છીએ. અને જે આજે વૃક્ષો કપાતા ચાલ્યા છે અને આપણને ઓક્સિજન ઓછું થવા માંડ્યું છે, ત્યારે આવી રીતના ટેરેસ ઉપર વૃક્ષો વાવીને આવા નાનકડા છોડ વાવીને પછી આપણે તો કે એમાંથી ઓક્સિજન પણ મેળવી શકીએ છીએ. અમારો હેતુ તો કે આવી રીતના ઇન્કમ મેળવવાનો હતો, અમારો શોખ હતો, પણ તો પ્લાન્ટ્સ એટલા બધા વધી જાય.